સૌરાષ્ટ્રના કેશોદ ગામે આમ આદમી પાર્ટી દ્વારા જનસંવેદના મુલાકાત કાર્યક્રમ યોજાયો. દિલ્હી સરકારમાં થયેલ કામો, શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ખેડૂતો માટે, શોષિતો માટે, વંચિતો માટે ભ્રષ્ટાચાર મુક્ત શાસન વ્યવસ્થા અને તે સાથે દિલ્હી સરકાર કામ કરે છે તે જ પ્રમાણે ગુજરાતમાં પણ કામ થાય તે માટે 2022માં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે મોટી સંખ્યામાં જોડાવા આહવાન કરવામાં આવ્યું. પ્રવીર રામ દ્વારા વર્તમાન સમયમાં સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસના ભાવ વધારો અને મોંઘાવારી ઉપર પ્રહાર કરીને પરિવર્તન માટે લોકોને તૈયાર રહેવા આહવાન આપ્યું. મહેશભાઈ સવાડીએ લોકોને કોરોનાના મૃત્યુ પામનાર લોકોને કોરોના કાળમાં પડેલી મુશ્કેલીઓ અને સરકારની સ્વાસ્થ્ય સેવાઓ અંગેની ઉદાસીનતા વ્યક્ત કરી. દિલ્હીની કેજરીવાલ સરકારના કામોની ઝાંખી કરાવી અને મહેશભાઈ સવાડીએ આમ આદમી પાર્ટીની સરકાર રચવા માટે આગ્રહ કર્યો. સભામાં ગામના તથા આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો, જેમાં અઝાબ ખાતે 150થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા. રિપોર્ટિંગ બાય દિનેશ મહિડા, કેસોડ, સ્પીડ ન્યૂઝ 17. આ જોઈનિંગનો પ્રોગ્રામ અને જન સંવેદના યાત્રા કે જે કંઈ પણ કોરોનામાં મૃત્યુ પામ્યા છે તેમના જે સ્વજનો છે તેમને એક શોકાંજલિ પાઠવવાના આજના પ્રોગ્રામ નિમિત્તે, આમ તો ગઈકાલે ભેસાણમાં ઘણા બધા શિક્ષક અને પ્રાધ્યાપકો આમ આદમી પાર્ટીમાં જોડાણા, મોટી મોણપરી ગામ ખાતે ઘણા બધા વકીલો આજે જોડાણા, અને આજે અજાબ ગામ ખાતે રિટાયર્ડ પોલીસ અધિકારીઓ અને ઘણા બધા શિક્ષિત લોકો જ્યારે આજે જોડાણા, ત્યારે એક એટલી બધી ખુશીની બાબત એવું થાય છે કે શિક્ષિત લોકો અને સમજદાર લોકો જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાતા હોય અને ખેડૂતોના પ્રશ્નોને વાંચા, શિક્ષણને વાંચા, સ્વાસ્થ્યને વાંચા અને આમ જનતાને વાંચા આપવા માટે આમ આદમી પાર્ટીમાં અસંખ્ય લોકો જોડાય છે એ તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને સમાજના દરેક સમાજના લોકોને આહવાન કરું છું કે આ પાર્ટી એકદમ ચોખ્ખી અને એમને જે કંઈ પણ જે પ્રશ્નો લોકોના પ્રશ્નો છે તેને વાંચાવવા માટે અમે નીકળ્યા છીએ અને એના માટે જે કંઈ પણ અમારી પાર્ટીમાં જોડાયા છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું.